આજે મારી સાથે ઉપસ્થિત મારા સાથે અધિકારી મિત્ર શ્રી જોશી સાહેબ, સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયશ્રી, સાહેબ પ્રિન્સિપાલના રાજમાં છે એવા છે પ્રિયાજી, ભરતબેન શ્રી યુના કાર્યમાં છે એવા ભાઈ શ્રી બાળુભાઈ અને બીએસસીસીએસ જોશી સાહેબ, થોડું મારું કામ સરળ કરી આપ્યું. મૂળ જે પ્રશ્ન છે આપણો, તમારી સાથે સંવાદ કરવાનો એટલો પ્રશ્ન છે કે આપણે જે ધ્યાન નબળા છીએ, હું બેસી વાત કરી ચિંતા કરી, પણ ધામી લઈએ તો થઈ શકે એવું છે અને એકદમ માઇક્રો પ્લાનિંગ કરવું પડે. કેટલા વાગે બેસાડે સામે તમને માઇક્રો પ્લાનિંગ કરવું પડે. સાહેબ ભાષાના વાંચનની વાત કરતા હતા, ભણાવવાની પદ્ધતિ ખોટી અપનાવી. મનકાનો માં કહેવાનો સીધો માં કહેવાનો, સીધો ના કહેવાનો, સીધો કા કહેવાનો, તો એ જે મનમાં ક ન કાનો કા મનકનો મ કરી માં વાંચવા જાય છે કે નહીં થાય, સીધું કહેવાય કા, અને કા કહેવાય અને ક કહેવાય. અને તમારે સ્ટેપ એવા જ છે ભણાવવાના, તમે જોશો તો તમારે સ્ટેપ એવા જ છે. ક્યાં એવું લખી નથી કન કાનો કાકો, એવું કેમ લખ્યું કે આપણું ઉભું કરેલું છે, એટલે બાળકનામાં એ પ્રોસેસ ખોટી થાય છે અને માટે એ સમય લે છે વાંચવા. તમને ગુજરાતીનો પાઠ્યપુસ્તક કહું છું, તમારી વિદ્યાપ્રવેશ કે પ્રજ્ઞાવાળી વાત નથી કરતો, પાઠ્યપુસ્તક છે એમાં પહેલું જ કોઈ વાંચ્યું છે પાઠ્યપુસ્તક? પહેલા તો તમારે તૈયારી કરવી પડશે મિત્રો, 1 થી 8 ના બધા જ પાઠ્યપુસ્તકો બજારમાંથી ખરીદી લેવાના હોય. જોઈએ, તમે સર્જન છો અહીંયાના, તો તમે એમબીબીએસ છો અહીંયાના ક્ષેત્રના સીઆરસી છો, એટલે આયુર્વેદિક કહેવાય તો આમાં ડોક્ટર હોય ને, જેમ પેલી તાવ આવે કોની પાસે જાય, એ પછી આયુર્વેદિક છે ફિઝિશિયન છે એવું કોઈ પૂછતું નથી, એમ એની પાસે જાય લાલ પીરી વાદળી ગોળી આપે એટલે થાય, એ ના થાય પછી ક્યાં આવે? પછી નગર નું શું કેતો કાપે આવે, કાપ આવે, કાપ એટલે ખબર છે, કાપ એટલે ખબર છે, સુરેન્દ્રનગર નું બીજું નામ કાપ છે, કાપમાં જવું એમ એટલે ઓછી તો જવું જોઈએ અહીંયા સાહેબ શીખવાડે કહેવાનું આશે કે પછી કાપમાં આવું પડે, બીઆરસી ઉપર જવું પડે બીજા ડોક્ટર, ત્યાં ના થાય તો ડાયટ, ડાયટ ના કરી શકે તો અમે એક ચેનલ ખોટું, પણ નહીં થવા પાછળના કારણોમાં આપણે જ જવાબદાર છીએ, બીજા કોઈને કશું કહેવાની જરૂર નથી, આપણે પોતે જવાબદાર બધા. તમે પોતે સીઆરસી પીઆરસી થયા પછી તમે પાઠ્યપુસ્તકને સરખી રીતે વાંચ્યું છે? અમારો પ્રશ્ન કાતર ચલાવતા આવડે જ નહીં અને દરજી કામ કરવા જઈએ તો શું થાય એના જેવું. એટલે મારી તમને સાહેબ તો વિનંતી કરતા હતા, પૂર્વ નિયામક હતા, એટલે હું એમ કહું છું કે કરવાનું જ છે અને ડાયટના લેક્ચરોએ પણ બધા જ પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરી લેવો પડે. અને આપણું કામ છે કંટે સાથે મતલબ નથી મારો, શું કામ આવું વાંચ્યું છે એ વિચારવાનું. કંટે તો આવડે છે આપણને, 5 મિનિટ કોઈ કહે એટલે આપણે દાખલો ભણી કાઢીએ 5 મિનિટ પહેલા, પણ હાઉ ટુ ડિલિવર, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પ્રક્રિયા કેવી રીતે કરાવવાની છે એ તમારી. હું કંટેન સાથે વાર્તા નહીં કરતો, હું એટલે કહું છું પહેલાનું પાઠ્યપુસ્તક લો તો પેલી ચિત્ર વાર્તા છે આકાર અને જગ્યા, કેટલા ખબર છે કોઈ ખબર હતા તું જો આકાર અને જગ્યા નથી ખબર, ભલે તમે ભણાવતા નથી ત્યાં તમારે ત્યાં ઇન્ટ્રોડ્યુસ પ્રજ્ઞા છે, પણ તમારે પુસ્તક તો જોઈ લેવું પડે શું છે. પ્રજ્ઞા નામે કશો ફેર નથી, જે વસ્તુ હરખી નરખી તમારે જે ભણાવવાનું છે
ગણિતમાં આંકડાઓની ઓળખ સરવાળા છે, વધી વગરના, વધી વાળા, આ બધી જ વાત છે. એ જ વાત તમારે ભાષા શિક્ષણમાં છે. મેં પ્રજ્ઞાની ચોપડીએ વાંચી લીધી છે, શિક્ષા પ્રવેશ વાંચી લીધું છે, પહેલાનું પુસ્તક વાંચી લીધું છે. આપણે કોર્ડિનેશન તો કરવું પડશે ને ક્યાં? હું એમ કહું છું, હું તમને લોજિક સમજાવવા માંગુ છું કે એમાં વાર્તા આપી છે તો એમાં વાર્તામાં શું થાય છે કે ગ્રહણ હતું, એક આરબ, આરબની બાજુમાં આરબનું ચિત્ર દોર્યું છે, એની સાથે ઊંટ લખેલું છે, બાજુમાં ઊંટ દોરે છે, ઊંટ હતું. રાત્રે એને ગ્રહણમાં રહેવા માટે તંબુ, તંબુ લખેલું છે, તંબુ દોરે છે. આ વાંચ્યું છે ને તમે? તું કેમ ના, મારે કેમ ના પાડતા? તો એ સિમ્બોલ છે અને શબ્દ લખ્યો છે બાજુ, સિમ્બોલ શબ્દ, સિમ્બોલ શબ્દ, સિમ્બોલ. પહેલા વાક્યમાં ત્રણે ત્રણ આરબ, ઊંટ અને તંબુની ઓળખ થઈ જાય છે. પછી જયારે વાર્તા આગળ વધે છે ત્યારે ત્યાં ઊંટ લખેલું નથી, ઊંટ દોરેલો છે, તંબુ લખેલો નથી, તંબુ દોરેલો છે, આરબ લખેલું નથી, આરબ દોરેલો છે. તો આ વાંચે બાળક તો શું વાંચશે? ઊંટને ઊંટ જ વાંચશે, તંબુને તંબુ વાંચશે અને આરબને આરબ વાંચશે. સાહેબ કે છે, હું તમને કહેવા માંગુ છું, ઓળખ, ડીકોડિંગ. તમે ડીકોડિંગ કન કાનો કા મન માનો મા મન રિશ્વિક મી, ડીકોડિંગ ખોટું કરીએ છીએ માટે બાળક વાંચશે. એટલે શિક્ષક જયારે વાંચે ત્યારે કા મ કાન ના ન ના મ મારા તારા આમ જ વાંચવું પડે, એને ખબર જ છે. આપણા અભરમા બાપ બસ સ્ટેશનમાં જઈ એ બસ સ્ટેશન નું બોર્ડ વાંચતા નતું આવડતું, છતાં એ બસમાં બેસતા. કેમ? હા, ડીકોડિંગ હતું, એ હતું. એનો કોઈ સિમ્બોલ કોઈ કલર હતો, એના ડ્રાઈવર ને ઓળખતા હતા, એના કંડક્ટર ને ઓળખતા હતા, એની જાહેરાત હતી બે બાળકો બસ. કઈ ગોઠવ્યું હતું એના મગજમાં, આ આવી છે મારી બસ. ડીકોડિંગ હતું, પણ હવે પણ ડીકોડિંગ હતું. મારે તમને કહેવું છે કે ડીકોડિંગ યોગ્ય રીતે થવું જોઈએ. આપણે ભણાવવાની પ્રોસેસ તમારા શિક્ષકોને સરખી શીખવવાની છે અને એમાં કોઈ ભૂખમાં આપી છે એના કરતા તમે તમારી પરિસ્થિતિને અનુરૂપ. એટલે બેને રાખડી બાંધવાની વાત કરી ને, પરિસ્થિતિને બધાના જવાબ બધાની પાસે ના હોય એ ત્યાંથી જ જવાબ પડવાનો. અહીંયા પાણી નતું તો ધજાળામાં ભર્યું દોડી લેજા, અને પછી પંપિંગ કરી લાયા, નામ કરી લાયા, પહોંચાડી તો ખરું ને. કેટલા વર્ષો થયા ડેમ બનાવતા બનાવતા નહીં આવતા આવતા, લાવવું તો પડ્યું, લાવવાનું તો છું, સમય લાગ્યો. એટલે તમારા ત્યાં જે પ્રશ્ન છે તો એ કરવો, તો એક એક સ્કૂલનું એક એક બાળકની બાબત એના ટીચરને એના આચાર્યને અને તમને જે તમારે પણ સમજવું પડે, સમજવું. પૂર્ણામ જેમ ઇન્જેક્શન આપ્યા જેમ ગમે તેમ ગોળી આપી એવું છે, પૂર્ણામ કોઈ દવા હતી ના, આપણી પાસે દવા છે. દરેક વિદ્યાર્થી એક સરખું નથી, દરેક વિદ્યાર્થી વિદ્યાર્થી પ્રોબ્લેમ છે. આજે હું સાહેબ જેમ કે એક ક્લાસમાં હું પણ ગયો, આઠમાં છોકરો હતો, સરવાળા નહોતા આવડતા, પછી એક ભૂલ કરેલી હતી નોટમાં લખેલી, મેં સુધરાયો, સુધરી ગયો, પાટી મને ના ખાવડે આવડી ગયું. મેં એને ચકડા કરી પોછા કરવાનું બાદ બાકી હતું, મીંડા દસ માંથી પાંચ આવે, તેર માંથી ચાર જાય તો કેટલા, તેર દોડે ચાર કાંઠા આવડે, આટલા વધ્યા, એ ઘણી હતું. સમજે છે મારી વાત? એવા બાળકને એ લેવલે લઈ જવું પડશે, પછી ધીમે ધીમે એને વેઢા ઉપર લાવવું પડશે. હવે એને જે ભૂલ જ કરે છે, વેઢો ગણવા જાય તો વેઢો જ ગણવાનું ભૂલ કરતો, મેં જોયું પડ્યું હાજરી છે. 60% કરતા પછી આપણે પાનું જ કાઢીશું કે આ જ્ઞાતિનું છે, અહીંયા આવું રિવાજ છે, અહીંયા આવું રિવાજ છે, એ ઉપાય નથી. મને સારું લાગ્યું કે તમે બધા પ્રોપર સ્ટાફ છે, અહીંયા પ્રોપર અહીંયાનો સ્ટાફ છે, તો આપણે એમાં તો વધારે નોર્મલ થઈ શકીએ. મિત્રો, બે વસ્તુ છે, આપણા ઘેર કઈ કામ ચાલતું હોય તો આપણે કેટલું ધ્યાન આપીએ છીએ,
વરસાદ પડ્યો, ખેતી થવાની હોય તો એની ખેડ થઈ કે નહીં થઈ, બિયારણ સારામાં સારું લાવવાનું, ખાતર સારામાં સારું લાવવાનું, એને પહેણીથી મૂકવાનું, તેની ઊંડાઈ પણ જોઈએ, પડે કે બરોબર પડે છે કે નહીં, બે દાણા વચ્ચેનું અંતર બરોબર જાય છે કે નહીં, જોઈએ છે ને જુદા. ખેતી વિજ્ઞાન છે, શિક્ષણ વિજ્ઞાન છે, ધ્યાન આપવું પડે. સિંગદાણા અંદર પડ્યો છે એની કઈ ખામી છે, ઉગીને આવી બળી જાય છે, બધા પ્રશ્નો છે. વધારે વરસાદ પડે તો કોહવાઈ જવાનું છે, એ બધું છે, આપણામાં છે. પણ આપણે એને હાથ એ ખેડૂત ફરી વરસાદ, વધારે વરસાદ પડે અથવા લંબાઈ જાય, બળી જાય, તો ફરી વરસાદ આવે શું કરે છે? એવું હોય તો પણ ને તમારા માટે દેવું છે, એવું સરકાર માટે થાય છે. પરિણામ નથી મળતું તો પણ સરકારને દેવું છે, છતાં તમારો પગાર કોરોનામાં પણ બંધ નથી કરવો. આટલું કહેતા આપણું ફિલ્ડ જેવું છે, સરકારી કર્મચારી દરેક ડિપાર્ટમેન્ટના, એનો કોઈ એક પણ રૂપિયાનો પગાર ઓછો નથી કર્યો સરકારે. એની પાસે આવક નહોતી તો પણ, આપણે કામ નથી કર્યું તો પણ, સ્કૂલમાં નથી ગયા, તમારી હાજરી કોઈ નથી પૂછી, તમે શું કર્યું એ કોઈ નથી, છતાં આપણો પગાર કેવું ના થયો. આપણે એટલું વિચારીએ કે આપણો પુનર્જન્મ છે, આપણે કોરોનામાં મરી જ ગયેલા હતા, કારણ કે કોઈને નક્કી જ નતું, કાલ આજે મળ્યો અને બીજા દિવસે એમ થતું કાલ જતા રહે. આપણે એમાં નથી એટલે વિચારે પુનર્જન્મ, અત્યાર સુધી જે કર્યું છે ભૂલી જઈએ આપણે, કાલથી નહીં અત્યારથી જ આપણે વિચારવાનું ચાલુ કરીએ કે મારી 10 શાળાઓ છે સીઆરસી તરીકે, મારા નીચે સરકારી શાળાઓની વાત કરું છું, ગ્રાન્ટેડની વાત કરે, સેલ્ફ ફાઇનાન્સની વાત કરતો નથી, આટલું યાદ રાખજો. ભલે તમારામાં 4 સેલ્ફ ફાઇનાન્સ અનુદાનિત હોય, આપણે એના તો છોકરાઓ આપણા ત્યાં લાભવા છે, એટલે એનો એનું સમારકામ કરવા જવાનું હું તો ના પાડું છું. આપણું સમારકામ પહેલા હતું, આપણું હરખું કરશો એટલે એનું હરખું થઈ જવાનું છે, આપણું સરખું કરશો એટલે એનું સરખું થઈ જવાનું છે. મિત્રો, 95માં જયારે ડાયટમાં અમે 95માં લાગ્યા ત્યારે અમારી પાસે બેસવાની ડાયટોમાં જગ્યા નથી. આજે આ વટ પૂછું બન્યું છે, તમારી સ્કૂલોમાં સરખા ઓરડા નતા, એ થઈ ગયું છે. હવે કામ ક્વોલિટીનું જ બાકી છે, એટલે આ બીજા અવતારમાં આપણે તમારી આ શાળા આખે આશ્રમ શું ખૂટે છે. હવે ભૌતિક તેલ લાઈન પણ સાહેબ મેં આ કર્યું, આટલા લાખનું ડોનેશન લાયા ના મેં આ કર્યું, માન સાંભળ્યું એ થઈ ગયો. અને એસએસઆઈ આપે છે, નેશનલમાંથી પૈસા આવે છે, મકાન બને છે, બધું બને છે. ભૌતિક કરતાઓ મહત્વનું છે, જયારે નતું ભૌતિક સુવિધાઓ નતું ત્યારે પણ શિક્ષણ આવું જ હતું દરેક જિલ્લામાં. નંબર ઓફ સ્ટુડન્ટ વધ્યા એટલે આપણે નંબર વધ્યા, બાકી એવરેજ ગણવા જોશો 25 વર્ષ પહેલા જોશો તો દરેક જિલ્લાની આવી દેખાય. એટલે ભૌતિક સગવડાઓ બરોબર છે, પંખો જોઈએ, રૂમ જોઈએ, બધું છે. ક્વોલિટી માટે શું, તો મારો પહેલો મંત્ર છે, 1-8 ના તમામ પુસ્તકોની બાબત તમારા કન્ટેન કરતા શું કરાય શું કરાય શું કરાય શું અઘરું આ બધું ઉપરથી આવે કે આ કઠિન મૂલ્યો, એ નહીં, દરેક શાળાના કઠિન મૂલ્યો જુદા હોય, દરેક ક્લાસના કઠિન મૂલ્યો જુદા હોય, એ એવરેજ છે ઉપરથી આવે. તમારે તે જોવા પડશે કે મારે અહીંયા શું હોવું છે, એટલે દરેક પાઠ્યપુસ્તકનો તમારી પાસે તલસ્પર્શી અભ્યાસ હોય. તમને બધું આવડે એવું નથી કહેતો, બધું આવડી જાય એવું નથી કહેતો, પણ ખબર હોય કે અહીંયા આ પ્રકરણનો મુદ્દો પડ્યો છે. બીજું, ચોક ડસ્ટર પકડતા શીખી જાઓ, તમે બધા વહીવટી અધિકારી થઈ ગયા છો. અમે કરીએ છીએ વહીવટ, અમે કરીએ છીએ ફાઇલો, અમે કરીએ છીએ, પણ આ મિત્રો એવું કીધું કે ડીએસ પટેલ સાહેબ ત્યાં ભણાય ગયો, ક્યારે ચાલુ રહે? મેં 95માં સ્કૂલ છોડી દીધી છે, 95 થી 2000 સુધી હું ડાયટ સાથે જોડાયેલો હતો, એટલે તાલીમ શાખાનો હતો, એટલે તાલીમો કરી, વહીવટમાં આવી ગયો, મેં ફાઇલો જ જોઈ છે. આ 15 દિવસથી હું પાછો એજ્યુકેશનમાં પુનઃજીવન મારું થયું છું, બાકી હું ફાઇલોનો માણસ છું, છતાં એ કન્ટેન્ટ મારી પાસે કેમ છે? તો મારા શિક્ષકો ના એક પ્રોસેસ થયેલી છે. અને બીજું કે વિચાર કે આવું કેમ આવું કેમ આવું કેમ, આવું પ્રશ્નો મને કાયમ થયા કરે, સ્વીકારવાનું નહીં. એટલે મારી તમને વિનંતી છે કે પુસ્તકો, ઇતિહાસના તમારું પ્રજ્ઞા હોય, વિષય જેવું હોય, વિદ્યા પ્રવેશ છે તમારું,
વિદ્યા પ્રવેશમાં શું છે પહેલું? ચલો પહેલા દિવસે કઈ પ્રવૃત્તિ છે? ચલો સીઆરસી તરીકે કોણ કહેશે વિદ્યા પ્રવેશમાં પહેલા દિવસે પ્રવૃત્તિ શું? બોલો બોલો. વિદ્યા પ્રવેશ ગુજરાતીમાં. પછી મારે તો શિક્ષકની આવૃત્તિ શું છે? એમાં તો હજુ કાતર ને બધું કાપવાનું છે. તમે જે કહો છો શિક્ષક પ્રવૃત્તિમાં શિક્ષકની આવૃત્તિ શું છે? હમણાં તાલીમ થઈ, તમે આપી હશે દીધું, બાકી શું છે પણ કહો? તો જોયું નહીં, તાલીમ ના આપણને આવતી નહીં જોવા. એવું જ અર્થ થયો ને મારે? એવું સમજવાનું કે જ્યાં સુધી ટ્રેનિંગ ના મળે, ચાબુક ના વાગે, ત્યાં સુધી આપણે ચાલવું નહીં. ડૂ ઇટ. ચોપડી મને શીખવો ને, અહીંયા શું? અમે શું શીખવાડા? અમે કોણ શીખવાડવા વાળા? સેલ્ફ લર્નિંગની વાત કરીએ છીએ બાળકને, તમે સેલ્ફ લર્નિંગ કરતા નથી. સમજે છે મારી વાત? હું કઈ છે કોના માટે આપી? તમે શું શીખવાડવાનું મને કહો? શું શીખવાડવાનું મને કહો? મારી વાત થોડી વાત મને કહો, હું પાછી રહેલું. આપણને શીખવાડ, આપણે ભૂલ્યા પછી કોઈ ટર્મિનોલોજી હોય તો આપણને અહીંયાથી ટ્રેનિંગ લઈને આવ્યા છે કહેવાના. અને તમે વાંચ્યું છે બે પ્રશ્નો કરશો, આમાં કેમ આવતું આવ્યું? મારો પ્રશ્ન છે તમને કહું. એવો દાખલા તરીકે વાર્તા છે, સાત પૂંછડી ઉંદર. એમાં પહેલી કાપી, બીજી કાપી, ત્રીજી કાપી, બધી કાપી નાખી, બળો ઉંદર એટલે ત્રીજા આવ્યો. એટલે મમ્મી ઉંદરની એક પૂંછડી ચોંટાડી આપી, કા ચોંટાડી ઉંદર બંને વિદ્યાર્થી માનશે આવું ચોંટેલું? મને જવાબ આપો. તો આપણે વિચારવાનું કે ભાઈ હા, હાથ કપાઈ ગયો ચોંટાડી જાય, અંગૂઠો કપાઈ ગયો ચોંટી જાય, નાક કાપી ગયો ચોંટી જાય, હૃદય ટ્રાન્સપ્લાન્ટ થાય, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય, છોકરાને કહેવાય કે આવું થાય વિજ્ઞાનમાં, તો ઉંદરાની ઉંજરી ચોંટાડે એમ જોવું પડે. એ તમારે વિચારવાનું થશે. આ બધું ટ્રેનિંગ ને થઈ ને બધું ના મળે, તમે વાંચો, તમારી પાસે પુસ્તક છે એટલે પહેલું કામ તો બધું વાંચો. એ શું કામ આપ્યું છે? હવે મેં તમને વાત કરી પહેલી કે તંબુ ચિત્ર વાર્તા હોય છે, કશું લખ્યા હોય, છોકરી વાર્તા બોલે છે, તો પછી ક્યાં થયા? કયું લખાણ છે? કયું લખાણ છે? આવડે છે? આ તો આપણે છે ને એને અઘરું કરી નાખીએ. બધું છોકરાઓને આવડે છે. ત્યારથી કોઈ છોકરું આવે અને એક થી પાંચ આવડતા નથી એવું પણ કોઈ શિક્ષક કે તો એક જ મિનિટમાં શિક્ષક ખોટો ગણો. એક જ મિનિટ તમે એકડો લખે છે ને એને એકડો ગણો. બાળકને એમ કહું તો બે કાળા પથ્થર બહારથી લઈ આવે, બીજા બાળકને ત્રણ લીમડાના પાન લઈ આવે, બીજાને ચાર પાર કિશોર જે ચપ્પાના ચાર પાન લઈ આવે, એ છોકરાઓ લઈને આવે ના આપણ કહો તો એને ચાર ત્રણ બે એક નથી આવડ્યો કેવું થઈ કહેવાનું? એક હિન્દીમાં આમ લખાય, અંગ્રેજીમાં આમ લખાય, ગુજરાતીમાં આમ લખાય, એ એક નથી, એ સંજ્ઞા છે. આટલું યાદ તમે પણ એકડો એમ ગાય એકડો લખે ને એકડો એની સંકલ્પના ક્લિયર કરો. એક લીલું પાંદડું, એક લાલ પાંદડું, એક કાળો પથ્થર, એક લાલ પથ્થર, એક આંગળી, આ ઓઠા જેની સંકલ્પના ક્લિયર છે. પછી એ ચિહ્નમાં લાવવાનું છે કે આ એક તું કે છે ને લખવું હોય તો એક ગુજરાતીમાં આમ લખાય. આપણે સિમ્બલ પહેલો ચાલુ કરીએ છીએ. શીખો યાર, તમે બધું જ ભણીને આવ્યા છો. નહીં ભણ્યા હોય તો તમારી પાસે મેથોડોલોજી ચોપડી ભરી દો. જોઈ લો આ વાત પ્રોસેસ. બાળકની હાજરી શાળામાં નથી તો અમે જો સાહેબ ને બધા શું કરશું? રાવ સાહેબ બધા ત્યાંથી તમને ટ્રેનિંગ આપીશું, કહીશું હાજરી કરો, હાજરી કરો, હાજરી હાજરી થશે. શું કરવું પડશે? વન ટુ વન, વન ટુ વન ડોર તમારે જવું પડે. અને શાળાના સમય નહીં, વાલીના અનુકૂળ સમય. ખેતી કરે છે તો અડધો કલાક કલાક પહેલા શાળામાં જવું પડે. મારા ક્લાસના પાંચ બાળકો રહે છે તો તમે સાંભળ્યું આખો સ્ટાફ વિચારો કે ભાઈ ગામમાં ચાર ફરીએ છે તો આપણે વેચી લઈએ ચાર ફરીએ, અડધો કલાક પહેલા જઈએ ભણીએ જઈએ. અને એક્ઝેક્ટ આમ ઘડિયાળ ટુ ઘડિયાળ સ્કૂલમાં જવાનું છે ને
મને એવું લાગે છે કે એ આપણે બંધ કરીએ. સરકારે સમય આપ્યો છે, આપણે આપણી શાળાનો વધુ સમય હોય તો કેમ ના આપી શકીએ? પેલો ખેડૂત તો કઈ છે, સર 6 વાગે ઉઠે અને તમે ખેતી કરતા હશો ને તો કઈક વાયુ હશે ને તો લાઇટ નો ટાઈમ હશે, લાઇટ ના ટાઈમે તમે મોટર ચાલુ બંધ કરવા જશો, સ્પ્રિંકલ હશે તો સ્પ્રિંકલ ચાલુ બંધ કરવા જશો, કોક ચાલુ બંધ કરવા જશો, જે એક વીઘામાંથી વર્ષે ટોટલ 20,000 આપવું હશે, બરોબર છે? અને અહીંયા 1 મહિનાના તો સ્પ્રિંકલ વાળી આપણી પાસે બહુ બધું જવાબદારી છે કે આ અને જે આ જિલ્લાની પરિસ્થિતિની વાત થઈ એમ સાહેબે પૂછ્યું, સાહેબ તબિયત એના મા બાપ છે એવું જોયા પડી જ નથી પેલા લોકોને, તમારું ઇન્વોલ્વમેન્ટ જેટલું થશે ને એના બાળક સાથે એ પણ મા બાપ એવું નહીં હોય કે એને મહિના કે 10 દિવસ પછી એમ થશે ખરેખર મારા બાળક માટે મારી શાળા મારા ગામની શાળા ચિંતા કરે છે એવું એનામાં થશે અને થશે ને 100%. જો આ પ્રદેશ બારવટીયા ચેન્જ કરી શકતો હોય, બારવટીયા ચેન્જ કરે ને બધા તો મારા એવું તો કામ છે જ નહીં, લૂંટાળો આવે છે ને હા ભાઈ થવાનું છે એવું તો છે જ નહીં, બારવટીયા મેળા રોન તો કામ છે જ નહીં ને આપણું. તો આપણે એને એને ઇન્વોલ્વમેન્ટ કરીએ, એની સાથે જીવો હોય, એની સાથે જોડાવ જ્યાં શકે, અને એઝ અ સીઆરસી દરેક સ્કૂલની દરેક પરિસ્થિતિ ત્યાં જે બેસો તમે વિઝિટ મારો છો તો મને તમને બધાને ખબર છે શું કરી છે, તમે જે છે સ્વીકારી લઈએ એમાં સુધારે, અને આ છે ને એ મગજથી નહીં થાય, નહીં થઈ થાય, હાર્ડથી જ કરવું પડે, આમાં ઇન્વોલ્વમેન્ટ તમારું હાર્ડથી જ આવે, બાકી પરિપત્રથી કે એનાથી કોઈ દિવસ નહીં આવે, ક્યારેય નહીં આવે, ક્યારેય નહીં. નહીંતર આટલા વર્ષથી તમે છો સિસ્ટમ બીએસસી સીએસસી ડીબી વીઆઈ ક્યાંથી છે લોકો ચાલી લાખ કોણ ઉપર પગ વાગે છે, કુવાડો કોણ પગ ઉપર વાગી ગયો છે આપણા સોસાયટીના, અને એ બાળ તમે એમ આજે મને એમ કે સાહેબ મારા 20 બાળકો ખાનગીમાંથી પાછા એ તમારા કારણે નથી આવ્યા, એની પૂરી ભરી શકવાની તાકાત નથી કોરોના એટલે આવ્યા, કોઈ એ ઘર લે તો ઘર લે, ક્વોલિટી સુધારો તો આ પણ આવશે. તમારો પણ બધાનો પેલા રોલ છે કે તમે કરતા થાવ, કરાવતા નહીં કરતા થો તો જોઈ કરતા થઈ જશે બધા. પછી સીઆરસીના 2 મુદ્દા ક્લાસમાં જાઓ, ક્લાસમાં બાળકો 2 મુદ્દા ના આવડે પૂછો ભાઈ કયા તમારા એફએલએન નો પ્રોબ્લેમ છે, કઈ રનિંગ આઉટ નો પ્રોબ્લેમ છે, એના માટે શું કરશો, બધું તાત્કાલિક જવાબ તો ભાઈ નહીં હોય, ડોક્ટરે અઠવાડિયું દવા આપે છે, હું તમારે કઈ હોય તો ચંદ્ર કલમ જાદુ છે થઈ જાય મારા કે ના થાય, પણ વૈજ્ઞાનિક ઢબે એની પાછળ પડવું પડે તો એનો જવાબ. એટલે હાજરી સુધારવા માટે પહેલું પરિબળ છે તમારું ઇન્ડિકેશન, ઇન્ડિકેટરમાં આગળ આવવું હોય તો સ્ટુડન્ટની હાજરી સુધારવી પડે, સુધારી પડે, સુધારી પડે, અને એના માટેના તમારો લોક સંગમ થાય, ત્યાંના લોકલ લોકલ વ્યક્તિઓ હોય, નામાંકિત વ્યક્તિઓ હોય, આ જેમ સાહેબ વાત કરતા હતા ને એમ જે પ્રદેશની જેવી જેવી વ્યક્તિ આપણને એમ કઈ અહીંયા મદદરૂપ થાય છે, જેમ તમે મકાનો અને ભૌતિક સગવડો ઉભી કરવા માટે તમે લોકોનો ઉપયોગ કરો છો, પ્રાઇમરી શિક્ષકો કોઈ નથી કર્યા, એ તમને કહી દઉં, એ તમારું જમાપાસું છે, લોક ભાગીદારી લઈને તમે જે પ્રવેશોત્સવમાં અંતે જે કરો એ જબરજસ્ત છે, નોંધનીય બાબત છે, એવી જ બાબત પછી અહીંયા વાપરવાની જરૂર છે. આર્થિક મદદ જ જોઈતી પણ આ મદદ જોઈએ છે, કારણ 2 બાળકો અનિમિત છે, તો એના માટે તમે સામાજિક રીતે મદદ કરો, એટલે એક હાજરીની વાત થઈ, હાજરી થાય. બીજું શાળાનું ભાવવળણ, આ ડાયટ જોયું આપણે ભાવન સારું લાગ્યું, ડાયટ માં ગમે એવું છે, એમ શાળાનું ભાવન આજે અમે સ્કૂલમાં ગયા રતન પણ એનું ભાવવરણ સરસ છે, તો એ ભાવવરણ તો સરસ છે, પણ એક પ્રયોગ આવો થાય, કારણ કે માઇક સિસ્ટમ હોય, સવારે બાળકો 10:30 સ્કૂલ અને 10:15 આવતા હોય, સરસ દેશભક્તિના કેવા ગીતો વાગ્યા કરતા હોય, બાળકો ભલે કામ કરતા હોય, સફાઈનું કામ કરતા હોય, જે કરતા હોય એમને
પણ આપણી હાજરી હોવી જોઈએ. આપણે શું છે, બધા જ ઘડિયાળ અને મોબાઈલમાં ઘડિયાળ પડી એટલે વધારે ચુસ્ત થઈ જાય. ટાઈમ આપણે ચાલુ રાઈટ પહેલું હાજરી માટેનો પ્રયોગ. બીજું શાળા તો ભાવાવરણ સુધારો, જે ભૌતિક સુધરી છે એવું એને ગમે, એને રાત્રે ઘેર જાય તેમ તેમ સવારે કેટલા વાગે થશે મારે સ્કૂલમાં જવાનું એવું એના ઉત્સાહ જાગે. નિત નવી પ્રાર્થનામાં વાતો થાય, ટૂંકી બે ત્રણ મિનિટની, કે ગમે એવી વાર્તા થાય, ગમે એવી વૈજ્ઞાનિકની વાર્તા થાય, ગમે એવા સાહિત્ય, બહુ લાંબુ લાંબુ કરવાની જરૂર નથી. શું તો ભાઈ આજ 23 જુલાઈ છે, કોણ કહેશે કે આજનો દિવસનું મહત્વ શું છે? બોલો જોઈએ આ લોકોને. ગુગલ મહારાજ બાજુમાં હોય જે આખા વારે ઉભી જોઈ લે ત્યારે પણ થયા. ચંદ્રશેખર આઝાદનો આજે જન્મ. હવે આપણે જે દિવસ, જે ક્રાંતિકારીનો હોય, કોઈ નેતાનો હોય, બે દિવસ પહેલા ઉમાશંકર જોશીનો ગયો, બરાબર છે, ગઈકાલે મુકેશનો જન્મદિવસ હતો, મુકેશ ટીકા ગાયક, બરોબર. આ વાતે બાળકને કરાય અને એક સરસ મુકેશનું વોઇસ ઓવર ગીત પણ સંભળાવાય ઓરિજિનલ વોઇસમાં. તેમ બીજી વાર વાત છે, તેને અનુભવ, આ અનુભવની વાત આપણે શિક્ષણ ક્યાં કરી આ છે કે બીજી વાર સાંભળે તારે એ પપ્પાને કે આ મુકેશનો વાત છે, રેડિયામાં આવે મુકેશનો વાત છે. શિક્ષણા જ પ્રક્રિયા છે, જોડવાની, અર્થગ્રહણ કરવાની. તમે કીધું તે મુકેશ કોણ, એ કે મુકેશ જોડે અર્થગ્રહણ થઈ ગયો. અઘરા શબ્દોને એના સફળ ના કરો, કરો છો તું કરો છો તમે, પણ એને જોડતા શીખો, આ એક વાત છે. એટલે તમારી પ્રાર્થના સભા પણ એવી વૈવિધ્ય સફળ થવી જોઈએ. જેટલી પ્રાર્થના હોય પ્રાર્થનાના અર્થ તમને ખબર હોવા જોઈએ, દરેક શિક્ષકને ખબર હોવા જોઈએ. અને એનો એક અઠવાડિયું દાખલા તરીકે એક ઘરથી પ્રાર્થના ચાલે કે દરરોજ મેં ઓમ તત્સદા તમે ગયા, તો એ સાના ઉપર કહેવાય છે, શું છે એનો અર્થ, શું છે એના શબ્દો કયા છે, એની રચના કોને કરી છે એવું ખબર હોય તો એ વાત કરાય. સમજે ને મારી વાત? તો દરરોજ એને એમ લાગશે કે નવી વાત પણ હશે. વૈજ્ઞાનિકની એક દિવસ વાત કરીએ, એક દિવસ આ બાળક પાસે કરાવીએ. એટલે તમારી શાળાનું ભાવવરણ, પ્રાર્થના સભા પણ એવી સરસ થાય. આ બીજી બાબત, તો પ્રાર્થના સભા વૈવિધ્ય આવે. ભલે પ્રાર્થના સભામાં હું તમને પ્રશ્ન કરું તે જવાબ આપશો, મને એવું લાગે છે માતે મા આ નિબંધ લખવો હોય તો મને કોઈ કહેશે કે શું કરી શકાય? બાળકો પાસેથી મારા કરવા, હું તમને વિદ્યાર્થી સમજી લો, ચોથા ધોરણ કે પાંચમા ધોરણ, તો મમ્મી વિશે આખા દિનચર્યા લખો. ઓકે, એક સરસ આવી પોતાની મમ્મી વિશે દિનચર્યા લખું. ચાલો મમ્મી ના હોય તો ભાઈ પૂછી શકાય કે શું અગવડતા પડે છે? ઓકે, ગુડ. બાળકને એની મા વિશે એક વાક્ય બોલવાનું કહો. હું તમને પૂછું છું, તમે ગાઈડ, નવનીત, ગાલા એવું એક પણ વાક્ય ના આવતા હોય મા વિશે, બોલો બેઠે બેઠે, બોલો એક વાક્ય. મારા મમ્મી નોકરી પણ નીકળું એટલે હાલની તારીખમાં પણ કેમ ના આવ્યો?
ગુડ. પાછળ બેન, મારી સાસરી કે પેલા સાસુ કી જરા સાસુ કે આવશે કે જયારે એમાં નોકરી ઉપર જવાનું હોય, કામ જવાનું હોય, તો એ બધા ધ્યાન રાખજો, સમયસર રહી દઉં અને અને પછી એને ગોઠવો ક્રમમાં, તો નિબંધ ના થાય. પછી કવિ ભાષામાં એને મઠાડવાનો, એમાં તમારા ક્લાસમાં બે છોકરાઓ એવા નીકળશે કે એને થોડું કાવ્યાત્મક રીતે પણ ગોઠવશે. તો એને જયારે નિબંધ લખશે આ છોકરાઓ પરીક્ષામાં પૂછાશે, ત્યારે મને એવું લાગે છે કે ભૂલ નીકળે, ઉતાવળ છે, અંદર થી આવેલું છે. એવી રીતે બપોર, ઉનાળાનો બપોર, વૈશાખનો બપોર, વસંત ઋતુ, જે કરવું હોય ત્યારે કરાવડાવો નીકળશે. એમ એમ મારો કહેવાનો છે કે આ પ્રોસેસ બદલો. તમે આપણે શું છે, એક ફિક્સ કર્યું છે, કોઈ ટેક્સ્ટ બુક છે, એ સાધન છે, સાધન છે, વાપરવા માટેનું સાધન છે, બરાબર છે. હવે એને એના કરતા કંઈક ઉત્તમ રીતે તમે કરી શકતા હો તો તમે કરો, એમાં કોઈ વાંધો નહીં આવે. એટલે શાળાના ભાવની વાત કરી, મેં ભૌતિક અને શૈક્ષણિક, શૈક્ષણિક ભાવ માટે ઘણા બધા મુદ્દાઓ છે. આપણી પાસે સહઅભ્યાસી પ્રવૃત્તિઓ પણ કંઈક ને કંઈક શીખવામાં મળે. આપણે સહઅભ્યાસી પ્રવૃત્તિ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ આવતી બે છે, ઠીક છે. પણ તમે એવી એક્ટિવિટીઝ આપો બાળકને, તમે કોઈ ટોપિક પણ વિચારી પડે, આ બધું વિચારવું પડે, તમારે વિચારવું પડે કે ગુજરાતીમાં આ લેસન છે તો મારે કઈ કઈ એને કોઈ નરસિંહ મહેતાનું આપણી પાસે ભજન કર એવું તમે શીખવું આવે છે ટોપિકમાં, તો આપણે વિચારવું પડે કે આવા બે નરસિંહ મહેતાના આપણી પાસે હોય, શિક્ષકને કહેવા પડે કોઈ તમારે આવા બીજા પર શોધી કાઢો અને બાળકને કહો કે નરસિંહ મહેતાના બીજા બે છે આવા, અથવા આઠમા ધોરણમાં કે નવમા ધોરણમાં કે દસમા ધોરણમાં કોઈ બાળક હોય તેની પાસે જોઈએ, એના આ પાઠમાં નરસિંહ મહેતાનું કાવ્ય છે, એના નરસિંહ મહેતાનું ભજન છે. એ રિલેશન આપણે કેવું બને, રિલેશન કેવું બને, તો એને કોના સાથે લગાવ થશે? નરસિંહ મહેતા સાથે એ શોધશે. બીજું જો દરેક બુકમાં ઉપર કવિનું કે એના દસ કે પાંચ કે આ કીધીમાં એનો જન્મ પરિચય એ સુપ્રદાન બધું આપેલું હોય છે. તમે જોઈએ ગુજરાતીની કોઈ પણ પરીક્ષાઓ થતી હશે આગળની, એમાં આવું બધું પૂછાતું હોય, એમનું પૂરું નામ શું, એમનો તખડુસ કર્યું, આ બધું આપેલું જ હોય છે મિત્રો. પણ એનાથી બાળકને ટેવ પડાવવાની છે કે એને પોતે વાંચે ત્યારે બે વાર જોયે કે હા કલાથી એટલે તખ્તશ્રી હોય એટલે આઈ જાય ફટ લાઈક થાય, બરોબર, કારણ કે એટલે આ એમ બરોબર છે. એટલે એને શીખવાની પદ્ધતિઓ, બીજું સ્કૂલ વ્યવસ્થાપન, સ્કૂલમાં ગયો હતો સવારે, બધું જ સરસ હતું, પણ મેં એમને એક જ સૂચન કર્યું, તમે સાયકલો ગમે તે મૂકી છે, તમારા સ્કૂટર ટુ વ્હીલર ગમે તે ઉભા છે, બાળકો સાયકલે ના આવતા હોય તમે એકદમ મસ્ત પાર્કિંગમાં ઉભા રહ્યા હોય એવું ગોઠવાઓ, એની પોતાની સાયકલની યોગ્ય જગ્યા પર, આ જગ્યા એટલે રમેશ ધોરણ આઠ, અને બે સાયકલ વચ્ચે કાઢવાની હોય ત્યારે એ સાયકલ બીજાને અડી બીજી સાયકલ ના પડે એ પણ ધ્યાન આપો. તો આટલી વાત કરવાથી એક તો વ્યવસ્થા દેખાશે સરસ, તમે શિક્ષક તરીકે તમારું પણ સ્કૂટર છે, ફોર વ્હીલ છે, તો એ કોઈને નડે ન એવી રીતે પાછું પાર્કિંગ થાય, પાછું છાંયે મૂકવા માટે પછી છોકરાઓ દોડીને લોબીમાં બહાર નીકળતો ત્યાં ના મુકાય, આવે છે તેમ, પણ એને એવી રીતે ગોઠવવાનું કે એ ગાડી ના હોય ખબર હોય છોકરા ના સાહેબ આયા નથી, તો આયા છે તો ગાડી પંચર પડી છે, ખ્યાલ આવે છે ભાઈ, આ શું શીખ્યું એને ભવિષ્યમાં બજારમાં જઈ પોતાનું ટુ વ્હીલર કેવી રીતે ઉભું રાખવું એ પોતાને આ સેન્સ આવી જશે, અને કોઈ વાર ગમે કે બેમો ફાસ્ટ જતા નહીં આવે. નાની નાની બાબતો છે, તમે આટલું કરો તો કોઈ થાય, મિત્રો સ્કૂલમાં સરસ હોય, તમે ચપ્પલ માટે સરસ સ્ટેન્ડ બનાવો છો, સરસ ગોઠવો, બસ એ એના જેવું છે કે
પણ એ ઇમ્પ્લિમેન્ટ સ્કૂલ પૂરતું ના હોય, કોઈ પણ જગ્યાએ થાય બાળક, તો એ બાળકનામાં આ ઉભું થવું જોઈએ એટલે સુધીની આપણે એને આપવું જોઈએ. ઝડપથી વાત પૂરી કરીશ. તમારા સ્કૂલના બાળકો એના મા બાપને પગે લાગે છે કે નહીં, આવું તમે પૂછીએ પૂછ્યું છે? 100% તમારા જેટલા સુરેન્દ્રનગરના જેટલા છોકરાઓ ભણતા હોય આપણે જિલ્લા પંચાયતની, એ આવતીકાલથી પગે લાગે ને એના માટેના પ્રયત્નો ચાલુ કરે એના મા બાપને, મા બાપ દાદા દાદી. મોટો ચેન્જ આવશે. તરત પેલા મા બાપ કહેશે તું કેમ લાગ્યો કે અમારે સાહેબ એવું શાળામાં રજા હોય તો બરાબર. બીજું આપણી સ્કૂલ છે, આપણી સરસ્વતી માતા છે, તો એને પગે લાગે. ઘણી સ્કૂલો લાગે છોકરા પગે થયા ચડતા ના અંતે ગુરુજી વંદન કરે, એવું બધું ઘણી જગ્યાએ જોયું છે. તેવું પાડેલી છે આ એક બધું રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન, રાષ્ટ્રધ્વજ, આ બધાની ભાવનાઓ પણ એના સમજણ હોય. ધ્વજ કોઈ મપાવડાવીશ તે મન કહો, આપણે ભણાવીએ છીએ માનું છે. ત્રણ જેમ બે કે બે જેમ ત્રણ, ત્રણ જેમ બે એમ, તો એ બધી મપાવડાવીશ તે માફીને બતાવ્યું. એને ગોખવાનું થાય પછી ત્રણ જેમ બે, ત્રણ જેમ બે. એક એક વસ્તુ એને પ્રેક્ટિકલ. હવે એક વાર કેટલી લાગે મન કહો, આ વખત 15 ઓગસ્ટ આવે છે, ધ્વજ સાફ થાય અને કરવાનું મીટર પટ્ટી લઈ એને આટલા છે ને આ આમ છે એટલે કે આ 6 ફૂટ છે તો આ કેટલું થાય થાય ને? સમજાય છે મારી વાત? તો એને સમજાવી હોય તો પૂરું ગોખવાની વાત આવશે નહીં. હવે હું પ્રશ્ન પૂછું કે રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગો છે, તો જવાબ શું આવે? બોલો. 4 આવે. રંગો પૂછાય છે. કારણ કે અશોક ચક્ર છે એનો બ્લુ કલર છે. રંગ રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગો છે? આપણે જવાબ 3 કહીએ છીએ મોટા ભાઈ. રાષ્ટ્રધ્વજમાં કેટલા પટ્ટા છે? તો 3. નાના નાના નાની નાની વાતો આપણે એને શીખવવી પડશે, પછી એનામાં એક ઇન્ટરેસ્ટ આવશે. સંયુક્ત પણ અને સાદુ પણ ખબર છે? સંયુક્ત પણ અને સાદુ પણ, અહીંયા જે બધી વનસ્પતિ દેખાય છે એમાંથી કયું સાદુ પણ છે અને કયું સંયુક્ત પણ છે? કણજી નું વાળું સાદુ, લીમડા નું સંયુક્ત. કેમ? એટલે તમે લીમડાની પેલી પાંદડા વાળી આખી કાઢો એટલે હા મામે હા મામે હા મામે પાંદડા જાય. ગુલમરના પણ તમે જુઓ તો આમ આખું પણ દેખાય, પણ બધા એક નાની નાની પાંદડ થાય એટલે કેવું પણ સંયુક્ત પણ. અને આંબાનું આ બધા કેવા થયા? સાદા ફળ, જે સામ સામે ક્યાંય આવતા નથી. નારિયેળીના પાન સંયુક્ત, નારિયેળીમાં આમ અમે આવે ને કિરાડો કરતા કરતા ખજૂરી કે નારિયેળી જે ના કે સાદુ ફળ. પ્રેક્ટિકલી વિજ્ઞાનમાં આટલી એટલે આ સાદુ લીમડાનું અને આંબાનું સાદુ પેલું સંયુક્ત એમ કીધું એટલે છોકરાને એ સમજણ નથી પડતી સમજ અમારી. એટલે આ નાની નાની વાત તમને શું કામ કહું છું કે આવી બધી બાબતો તમારે નોંધવી પડશે એટલે સીઆરસી બીઆરસી તરીકે આ પુસ્તકમાં આખી બાબત ધ્યાનમાં રાખો. તમે પહેલા ધોરણનું પુસ્તક જોજો, 20 કે 22 પાના પહેલા ખાલી આમ એને ખાલી રમતો જ કરવાના આપે છે. જાડું દૂર નજીક, પાતળું ઊંચું નીચું, સૌથી નજીક સૌથી દૂર, આ શું કામ આપ્યું છે? મેં છે સૌથી દૂર અને સૌથી નજીક ક્યારે નક્કી કરી શકે? અંતરની પરિકલ્પના કલ્પના એનામાં હોય તો નાનું મોટું કાર્ય કરી શકે. ઊંચાઈની ખબર હોય તો જાડુ પાતળું. એટલે મારો કહેવાનો હશે ને એક એક વસ્તુ છે ને સાયન્ટિફિક આપેલી છે, એ તમે સમજતા નથી અથવા સમજ્યા નથી અથવા તમને કોઈને સમજાવ્યું નથી. એટલે મારો જે પોતાનો વિચાર ચાલે છે આ નાની નાની બાબતો પર ચાલે છે. હું પુસ્તક રિવ્યુ કરું તમને આડો બધા સીઆરસી પાંચમાનું ગુજરાતી મને કહો આમાં શું શું આપણે કરવાનું છે, આ શું શું કરવાનું છે. એટલે ભણાવ તો ખરે નંબરો મને નાના કાના બધું આવડશે, પણ તમારો જે રોલ છે આ રોલ છે. વાસ્તવમાં આપણે ગાયનું પૂછડું 13મા દિવસે ધોઈ બધું કરીએ છીએ, પણ શું કામ જોઈએ છીએ એ ક્યારે કોઈએ પૂછ્યું? મરી જાય કોઈ માણસ પછી 13મા દિવસે ગાયનું પૂછડું થાય
પછી ત્રણ દિવસે પેલા હાડકા હોય ત્યાં લઈને નાખી આવીએ, પણ શું કામ કરીએ છીએ? એ કઈક વિધિ વિધાન રીતે છે, આપણે શિક્ષણમાં પણ એવું પેલા કર્યું એટલે આપણે કરવાનું, એવું નહીં. આમાં ભૂલ હોય આમાં હોય તો એ શોધીને બતાવી પડે, શોધીને બતાવી પડે. અહીંયા લોજિકલી નથી, અથવા એમાં આપ્યું છે એના કરતા મારે શાળામાં મારા એરિયામાં આ લોજિક હું ભણાવું તો વધારે સારું થઈ શકે. મિત્રો, ઘણી બધી વાતો નાની નાની કરવા જેવી છે, તમારે વિચારવા જેવી છે. એટલે સમય તમારો ઘણો થયો છે એટલે હું નાની વાત નથી કરતો, પણ શાળાની હાજરી વધે એટલે તમારી એસઓઈની વાત જે છે સ્કૂલ ઓફ એક્સેલન્સ એમાં હાજરી મોટું પરિબળ છે. અને જીએસપીએસસીમાં તમારા ગ્રેડ આ સુધારવાની 5-7 મુદ્દાઓ તમને કહી દઉં. હાજરી ઉપર કોન્સન્ટ્રેશન કરો. તમારા કુલ 64 ક્ષેત્રો છે જીએસપીએસસી ના, એ તમને ખબર છે. માપદંડો માપન 4 ક્ષેત્રો, પણ એના માપના માપદંડો છે 64 છે, 64 કે 65 જે હોય. 64% તમારું અધ્યયન નિષ્પતિ વાળું છે, માપદંડો છે ને એ માપદંડોમાં આપણે આપણી શાળા તમારો રિપોર્ટ કાર્ડ નીકળે છે કે નથી નીકળતો એમાં જોઈ લો ક્યાં કાચા પડ્યા, અથવા અહીંયા મૂલ્યાંકન ખોટું થયું છે. મેબી એસઆઈટી આવ્યો આપણામાંથી છે, ક્યાંક મૂલ્યાંકન ખોટું થયું હોય તો આ ખોટું મૂલ્યાંકન થયું. ખરેખર શાળામાં આ વસ્તુ છે સારી, એને મારે સારી કરવાની જરૂર નથી. નેક્સ્ટ જીએસપીએસસી વખત મારા ધ્યાન આપવાનું એનું સુધારો થઈ જાય, પણ ખરેખર જે નબળું છે એને સુધારવા માટેના આપણું પિકઅપ પોઈન્ટ ચાલુ થતું. માઇક્રો પ્લાનિંગ દરેક શાળામાં, બધું એક સાથે ના થાય. કોઈ જગ્યાએ પ્રાર્થના સભા આથી કરો એટલે હરખું થઈ જશે. ભાવાનુસર કોર્સવા સફાઈ આ તે મીટિંગ બધું આવી જાય. અને બીજું બાળકોને લીડ કરો. બાળકો તમારા શાળામાં બધું કરે છે ને એ શૈક્ષણિક પ્રવૃત્તિઓ મેનેજમેન્ટની પ્રવૃત્તિઓમાં પણ ઇન્વોલ્વ કરો. તો એ એક નામાં ગુંડર છે, પ્રાઇમરી સ્કૂલમાં ઘણા બધા બચ્ચાઓ સારું કરે છે, એને પણ બધી જ ખબર હોય. તમારી લાયબ્રેરી છે, લાયબ્રેરી લોક ખોલ નાખો, લેબોરેટરી લોક ખોલ નાખો, જે હોય લોક ખોલ રાખવાની ડેર સ્ટોક જ છે. એને કયા કયા રજિસ્ટરમાં ચડીએ છે? ડેર સ્ટોક રજિસ્ટર. ડેર સ્ટોકમાં ગુજરાતી કરો તો શું થાય? મૃત્યુ રજિસ્ટર. બરોબર. એમ આપણે જન્મી ન થઈએ છીએ, મૃત્યુ પછી આપણા સામે ખાના લખાય કે આ તારીખે ક્યાં. એ પેલા રજીસ્ટરમાં એવું છે કે આ તારીખે આ ફરવાથી ખરીદ્યું, સામે છે ને રદ કરવાની તારીખ લખી, આપણે મૃત્યુ તારીખ રદ કરવાની તારીખ. બેસ્ટ ઓફ રજીસ્ટર કે છે. કોઈ પ્રિઝમ ચોરી જાય બાળક તો એનાથી ઉત્તમ વાત કઈ? બિરુડી કાક લઈ જાય તો એનાથી ઉત્તમ વાત કઈ? બીજું કોઈ બધી કાંઠ દિવાલ સપ્તાહની પુસ્તક બાળક ચોરી કરી લઈ જાય એનાથી ઉત્તમ વાત કઈ? યાર આની તો ચોરી થવી જોઈએ. તમે બધા આચાર્ય રોગ મારી રોખાય કે મારે નિવૃત્તિ નડશે, નિવૃત્તિ નડશે. નહીં નડે ભાઈ, બેઠા છે. હું તમને કહું છું કે આ કોઈ કોઈએ કોઈ નિવૃત્ત ના આચાર્ય જોયું કે એને શું ખરીદ્યું શું રહી ગયું. અરે રસાયણ ના પેલા કેમિકલ એની ડબ્બીઓમાં ખલાસ થઈ ગયા. એટલે આ કામ તમારું છે. લેબોરેટરી અને લાયબ્રેરીના લોક ખોલી નાખો, તોડી નાખો. છોકરાને રમવા દો. જેનામાંથી એને વાગે એવું છે, બળે એવું છે, એના માટે પ્રોટેક્શન કરવાનું છે આપણે, બાકીને રમવા દેવાનું છે. અને એક એક પ્રયોગ તમે કરેલો આવો છે. હું અહીંયા મારી પાસે પ્રયોગશાળા નથી, બાકી હું તમને અહીંયા કરાવડાવું. તમે નહીં અંતર ગૌરવાની સાના પર પ્રતિબિંબ મેળવી શકો, નહીં બહિર્ગુણના કોઈના નહીં મેળવી શકો. હું ચેલેન્જ માંગું. અને હું તમે મને 1-8 કોઈ પણ પ્રકરણ અંગ્રેજી સિવાયનું, અંગ્રેજી વિષય સિવાય મને કહેશો, અને અંગ્રેજીને મને એડવાન્સમાં 1 દિવસ પહેલા કહેતો હું અંગ્રેજી સારું ભણી દઈશ. બાકીના બધા જ વિષય હું ગુજરાતીએ ભણી દઈશ, હિન્દીએ ભણી દઈશ, સમાજ વિદ્યા ભણી દઈશ, અંગ્રેજી ગુજરાતી ભણી દઈશ, ગણિતે ભણી દઈશ. મને 5 મિનિટ પહેલા કહેજો, પણ આટલા વર્ષ 21 વર્ષ છોડી દીધા પછી તમારી 7-5 સ્કૂલો છે એના પરિપત્રો કાગળો કોઠા બનાવવાનું તો છે, આવ્યું છે, કરવાનું છે. તમારી સાથે સંમત, પણ
નિશ્ચિત કામ રિયલ કામ કર્યું છે આ છે આ કામ રિયલ કામ છે. અને જો મિત્રો મેં પહેલા જ વાત કરી 20,000 નો એક વીઘો વાર્ષિક એક વીઘાના 20,000 આવક એમાંથી 50-60% ખર્ચ થાય તમે કરું છો હું કરું છું એટલે વીઘે ચોખા કેટલા પડે 10 અહીંયા એક મહિનાના એવરેજ 60,000 બીજો ખર્ચ કાઢીએ 10,000 તો કેટલા પડે 50,000 ખાવાનું તો પેલા ને થાય છે ને આપણે થાય છે એનું બાદ હું નહીં કરું. પછી તમે એસીમાં ઊંઘો બરોબર ચારો પંખો હોય ના હોય 10,000 એટલે હું એની તુલના કરો કે આપણે આપણને ભગવાને શું આપી દીધું છે. એ કમ્પેરિઝન કરશો ને તો તમે એમ કહેશો પેલો સવારે 6 વાગે ઉઠીને સાંજે બપોરે 1.5-2 વાગે જમવા આવે જમે જમીન 2-1.5 કલાક પાછું ખેતરમાં જાય 7 વાગે એવું તો આપણે નથી એવું તો આપણે નથી. આપણે 10:30-5 છે તો 10:30-10 વાગે ચાલુ કરીએ અને 5:30-5 1.5-2 કલાક થોડું વધારે રોકાઈએ. જે બાળકો નબળા છે એના માટે થોડું પ્લાનિંગ કરીએ એટલે સીઆરસી તરીકે પણ તમે રોકાવો સ્કૂલમાં બેસો એને સામે બેસવું પડે. પણ મેં જોયું છે કે બાળકો સ્કૂલના દરવાજાની બહાર નીકળે એ પહેલા આપણા અમુક શિક્ષકો દરવાજાની બહાર નીકળી જતા હોય છે અને રોકવાના છે તમારે કે હું બેઠો બેસો ગયા ચલો આ ચર્ચા કરી છે આમ તો 8 કલાકનું છે ને આરટીયુ શાના માટે તૈયારી માટે આપણે કસોટી આવી તમારે તપાસણ તકડી બધા જ પ્રશ્ન ચાલુ થઈ ગયા જેવું આવે મિત્ર આજે અહીંયા આવ્યા છે આજે અમારે હોલીડે સમજો સેટરડે સેકન્ડ છે ફોર્થ છે ફોર્થ સેટરડે ફર્સ્ટ હોલીડે છે અમારે રજા છે તો અમે શું કામ કરી રહ્યા છીએ. બીજું આવતીકાલે મારે મારું પ્રમોશન પછી મારા મમ્મી નથી મળ્યું કાલનું ગોઠવ્યું હતું વતનમાં જવાનું પણ મીટિંગ આવી કાલે કેન્સલ હોય તમારે જેવા પ્રશ્નો છે અમારે પ્રશ્નો છે. કાલે અહીંયા આવવા માટે નીકળતા નીકળતા અમારા 8 વાગ્યા છે મંત્રીશ્રી મીટિંગ ચાલતી એ પતે પછી અમને કીધું બધું નીકળીશે નોકરીશ આઈશ કરો રાતે 12 વાગે એક પછી તમારા જેવા પ્રશ્નો છે એવા અમારે પ્રશ્નો છે. અમને છે કોઈ પૂછે છે કોઈ અડધી રાતે કામ કરાવે છે અમને ના ગમતું કામ અમારે કરવું પડે છે જેવું અમુક બાબતોમાં તમને છે પણ જે અમુક વસ્તુ છે સિસ્ટમમાં છે રાજકારણમાં છે આ બધામાં આપણે કરવું જ પડે પણ એનો મૂળ રોલ એના કારણે આપણો ભૂલાવો જોઈએ નહીં. મારો કહેવાનો આ છે મૂળ રોલ આપવો આ છે કે રોલ ભૂલાવો જોઈએ. મિત્રો વાત લાંબી થઈ છે સમય વધારે થયો છે અહીંયા પણ એક સરસ બુક આવી છે આપણને દરેક મિત્રોને મળે આપજો એટલે મને લાગે છે કે આ એક એક સ્વાતંત્ર સેનાની વિશે જો આ બાળકને ખબર પડે તો બીજા આપણા કવર પેજ પુસ્તકોના આપણે પૂંઠા ચડાવી દઈએ આમાંથી 12-15 જીકેના પ્રશ્નો નીકળે સમાજ જે શરૂ કરાય એ પહેલા પ્રાર્થનામાં એક દિવસ ખાલી આ જ વાત કરાય. આ સારું ચિત્ર છે દાંડી યાત્રા કોને કાઢી હતી મહાત્મા ગાંધીએ ક્યાંથી કાઢી હતી અમદાવાદ અમદાવાદમાં કયા સ્થળેથી સાબરમતી આશ્રમથી ક્યાં લઈ ગયા હતા દાંડી દાંડી તે વખતે કયા જિલ્લામાં હતું સુરત અત્યારે દાંડી કયા જિલ્લામાં આવેલું છે નવસારી બધું જ ચેન્જ થાય એ ખબર હોવી જોઈએ કારણ કે અહીંયા ભણાવશો ત્યારે સુરત જિલ્લો લખ્યો છે. કેટલા દિવસે પહોંચી કઈ તારીખે ત્યાં પહોંચ્યા કઈ તારીખે કાયદો ભંગ કર્યો કેટલા કિલોમીટર આવું થોડું એને જ્ઞાન થાય દરરોજ 2-4 બે આ વસ્તુ તમારું પ્રાર્થનામાં અઠવાડિયા સુધી ચાલે અઠવાડિયા તો દાંડી યાત્રા પાકી થઈ ગયા ના થઈ ગયા દાંડી યાત્રાનો પૂછાય તો પછી એ જ રીતે સૂર્યમંડળ વિજ્ઞાન ઉપર આવે સૂર્યમંડળ તો સૂર્યમંડળમાં ભાઈ સૂર્ય 9 ગ્રહો પહેલો ગ્રહ બીજો ગ્રહ પૃથ્વી ક્રમ આપણે જે છે તો ભાઈ કોને ચંદ્રો કોને પેલી વલયો સૌથી મોટો સૌથી તેજસ્વો આ બધું છે એટલે તમે ટુકડામાં શીખો કે ભાઈ સૂર્યમંડળ કઈ આકાશ ગંગામાં આવેલું છે કેટલા ગ્રહો છે પૃથ્વી
અને સૂર્યની વચ્ચે કયા કયા ગ્રહો છે, એ ગ્રહોને કયા ગ્રહો કહેવાય, પૃથ્વીથી બહારના ગ્રહોને કયા ગ્રહો કહેવાય, સૌથી મોટો ગ્રહ કયો છે, વલય ધરાવતો ગ્રહ કયો છે, સૌથી વધારે ચતુર ધરાવતો ગ્રહ કયો છે, પૃથ્વી ઉપરથી વહેલી સવારે શિયાળામાં દેખાતો ગ્રહ કયો છે, સિગ્નલ છે બધું. પાંચ દસ પ્રશ્નો કરો આના વિશે પૂછાય તો છોકરું બોલવે કઈ આવડે છે. એટલે આ બધી મારા મનમાં જે વાતો હતી, સાહેબે ટર્મિનોલોજી વાત કરી બધી જ કરી, તમે તાલીમો તો બહુ લીધી મારા કરતા બધા. હું 30મી જુલાઈ પ્રાઇમરીમાં પ્રવેશ કર્યો છું, પણ વાંચવાનું ચાલુ કરું, મારા ઓફિસનો ટાઈમ નથી મળતો, તો સવારે 4 વાગે ઉઠું છું, નોટ્સ કરું છું, તો થાય નહીતર પછી હું અહીં વાતો જ કરી શકું તમારી સાથે. મારો કહેવાનો આશય છે કે એક એક વસ્તુને અંદર ડિલિવર કરો. છેલ્લે વાત કરી મને પેપર તમારી પાસે ખરાબ પેપર હોય તો આપો, તો છેલ્લી વાત કઈ પૂરું કરું મારું કામ ના હોય. મારી પાસે ફેસ છે, એમને જોયું એટલે એમને હું ચલો હવે આ કેવો આકાર છે, લંબચોરસ કેવી રીતે આને ગણો, શું કામ લંબચોરસ કીધું કે આ બે ની બે બાજુ અને આ બે બરોબર છે, પણ બીજો કયો સિદ્ધાંત છે એમાં, ચારે ખૂણા કાટકોણ કેવા હોય, કાટકોણ હોય ને, હવે આ કાટકોણ છે એવું કેવી રીતે બાળકને કહેવાનું, ખૂણો માપવાનો, અહીંયા મારા માપવો તો કોણ માપક વગર, બરોબર છે, બરોબર છે, કોર્નર કોર્નર માં જાય, ચંતર માં આવું કોઈ સાધન વાપરતા હોય કડી એવું આવે, છોકરાનું કદ ખબર ના પડે આમ કરે છે, શું છે ખૂણો માપે છે, કેટલા નો હોય છે, નેવું નો આપડા ખૂણો છે, આ કાગડામાં આવી જાય, આ કેટલા નો ખૂણો સમજવાનું, ચારે ચાર ખૂણા નેવું ના, વગર કોણ માપકે પણ તમે કહી શકો, પછી કોણ માપક આપો, લંબચોરસ સમજાયા પહેલા એને આ માપન કરાવો, પણ આ કેટલું આ કેટલું આ કેટલું આ કેટલું બે સરખું છે સાબિત તો કરો, તમે કહી દો છો કે આ બે હરખું છે, આ ખૂણા સરખા છે તમે કહી દો છો, કહી ના દો કરાવો, પછી શું થાય, એ આ ત્રાસુ હોય તો એ લંબચોરસ કે, કારણ કે એની વાસ્તવમાં કોઈ પણ વિષય શીખવીએ છે ને એનું સાથે સાયન્સ છે, એમને તમે ભાષા શીખવો છો, છંદ શીખવો છો, 17 અક્ષર વાળા કેટલા, 4 કયા કયા, શિખરીણી પછી પૃથ્વી પછી મંદાક્રાંતા પછી હરિણી, હવે બધાના 17 અક્ષર તો કેવી રીતે જુદા પાડવાના, મંદાક્રાંતા માટે હું પેલા 3 અક્ષર નો મા આવે એટલે મંદાક્રાંતા, યો આવે એટલે શિખરીણી, જ આવે એટલે પૃથ્વી, 17 અક્ષર છે પહેલા નું બંધારણ, પેલા 3 અક્ષર નું આવે એટલે આવ્યું, તમે એકવાર આખું બંધારણ સમજાવો પણ પછી ફટ કરે, પછી આખું કરવા રે નહીં, તો જે જવાબ આવડતો ના હોય એના માટે વધારે પ્રયત્ન કરે, 17 અક્ષર વાળા 4 જ છે, છેલ્લી વાત કઈ હું વાત પૂરી કરીશ, આ બધાને હવે આંખો લાગ્યો છે, કેવો ત્રિકોણ છે, આ વિદ્યાર્થી તરીકે હું કોઈ ના સાહેબ નથી, આ કાટકોણ ત્રિકોણ છે કે નહીં, છે ફેરવવાથી બદલાતો નથી, આમ એટલે કાટકોણ છે, આ ફેરત બદલાતો નથી, ના બદલાય, કાટકોણ ઉપર ગયો બાકી બીજું કશું કેવી રીતે બદલાય છે, આમ છે એટલે તમને દેખાય છે, એટલે હું તમે જોઉં શું કહેવા માંગુ છું, કાટકોણ એટલે આમ જ હોય અને અહીંયા એંગલ મારેલો હોય,
એ પરિકલ્પનામાં તમારા હું શીખે છે. બાકી આમ તારે કાઢ કરો, આમ તારે કાઢ કરો નથી ઉગ્યો નથી કહેશો મને કહો. બસ આ જ વાંધો છે, આ જ શીખવાનું છે. અને સંકલ્પનાઓ ક્લિયર કરો બધી. હવે આનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું મિત્ર? આનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું? કેવી રીતે? કેવી રીતે? તમે શાના અડધા કરવાના કહો છો મને કહો. લંબચોરસ છે ને એને અડધું કરીએ લંબચોરસ નું ક્ષેત્ર પણ ચોરસ નું અડધું છે, ચોરસ ના ક્ષેત્રફળ પડતા અડધું થાય એવું તમારું કેવું છે? હવે ચોરસ નું ક્ષેત્રફળ કેટલું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે આ એક તમારી મને થોડી બેઠી છે, વિદ્યાર્થી તરીકે નથી બેઠી મારા મનમાં, બરોબર જાય છે. હું જુદી રીતે કહીશ, તમને કહું છું. હવે ક્ષેત્રફળનું એકમ શું? ક્ષેત્રફળનું એકમ ચોરસ. અને ઘનફળનું એકમ કેમ? કેમ આપણે ચોરસ બંનેમાં ક્ષેત્રફળ છે, પેલા અમે એકમ ચોરસ કહીએ છીએ અને આમાં ઘન કહીએ છીએ, કેમ? ત્રિપરિમાણીય વસ્તુ છે, ઘનફળ છે. છઠ્ઠા નો પાંચમા નો વિદ્યાર્થી છું, મને ત્રિપરિમાણીય વસ્તુ કેવી રીતે સમજાવશો? એટલે મારા જો હું તમને જે ઇન્સ્ટ્રક્શન કરું છું એ તમને તમારામાં છે પણ એ હથોડો મારું છું કે આ આ કરવાનું. એટલે ઘનફળ છે ને લંબાઈ તમે કોઈ પણ ચોરસ લો પહેલા, એટલે ચારે ચાર બાજુના માપ સરખા છે, જો યાદ રાખવાનું સરખા છે. આપણે કેવળની માપીને બતાવવાનું સરખા છે, ખૂણા બધા કાટખૂણા છે. હવે તમે એનું 5 સેન્ટીમીટર હોય અને આને 5 સેન્ટીમીટર, પાંચ પાંચ ડીટી દોરો છો તમારે બતાવી દઈશ, તો બધા શું બન્યા અંદર? એક એક સેન્ટીમીટર શું બન્યા? ચોરસ. અને જો એવું જ સરખા માપનું ઘન હોત અને એને એક એક સેન્ટીમીટર આપણે કાપ્યો હોત તો શું બનત? ઘન. યસ. તો ચોરસ માં ક્ષેત્રફળ માપું શું બને છે? ચોરસ બને છે, સ્ક્વેર બને છે. માટે તેનો એકમ શું છે? લંબચોરસ હોય કે ત્રિકોણ હોય તો એને કરો તો શું બને? ચોરસ. માટે એનો એકમ શું આપ્યો છે? અને ઘનફળમાં ક્યુબ બને છે માટે એનો એકમ અંગ્રેજીમાં ક્યુબ કહે છે, આપણે ગુજરાતીમાં એને ઘન કહીએ છીએ, એનામાં સ્ક્વેર કહીએ છીએ, અહીંયા ચોરસ કહેવાય છે. ક્લિયર? સેન્ટીમીટર મીટર કિલોમીટર એ તો એના પાછળના માપના એકમના કારણે, બાકી ચોરસ એકમ અને ઘન એકમ આવો શબ્દ વાપરીએ છીએ જયારે માપ ના હોય ત્યારે. અહીંયા પેલા મિત્ર કહેતા હતા એમ, આ શું કહેવાય? પાયો. કેમ? મારા બધે પ્રશ્નો ચોપડી લખ્યું છે એમ નહીં, આ મૂકીએ તો આમ રે, તો આ પાયો છે, માટે આને પાયો. છોકરો તો સમજાવવાનું છે એમ, અને આમ મૂકીએ તો પાયો બદલાઈ જાય, આમ મૂકીએ પાયો બદલાઈ જાય. પરિકલ્પનાઓ એને સમજાવવાની છે. હવે આ પાયો છે તો આને શું કહીએ છે? વેલ. શું કામ? આમ હોય તો વેલ બદલાઈ જશે, ક્યાં આવશે? અહીંયા આવશે, અહીંયા અહીંયા નેવું નો ખૂણો બનાવશે. તો વેલ અહીંયા આમ છે તો અહીંયા નેવું નો ખૂણો બનાવવા માટે અહીંયા ભેદ છે, એટલે પાયો ને ભેદ તો ક્લિયર, બરોબર?
મેં શું કર્યું, શું કર્યું અડધું, ભેદ અડધો કરે ને એટલે વન હાફ દેખાય ને સૂત્ર વાળો, પાછું મેં અડધું કર્યું, બીજું પાયો અડધો કર્યો, શું બન્યું ચોરસ, કેટલા ચોરસ બન્યા છે, પાછળ બે આવ્યા ને ભેગા થયા, લંબાઈ કેટલી હતી એનાથી અડધી, એટલે વન હાફ એલ ઇન્ટુ વન હાફ બી, કેટલા ચોરસ બે, આગળ બે છે ઉડી જાય તો શું રહ્યું, વન હાફ એલ બી રહ્યું ને, એટલે મેં ત્રિકોણ માંથી શું બનાવ્યું ચોરસ, કેટલા બન્યા બે, પેલા મિત્ર ચોર ચોરસ માં ઉપર જતા એની સે ઊંધી વાત કરી મેં, હજી આગળ આ છે, મેં આમ નામ રહેવા દીધું, ખાલી આ જ છે, શું બન્યું લંબચોરસ, પાયો તેનું એક છે, શું અડધું થયું, આ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ એટલે પાયો અને પહોળાઈ એટલે વેદ નું અડધું, બન હા કે તો આ ક્ષેત્રફળ નું ત્રિકોણ ના ક્ષેત્રફળ નું સૂત્ર થાય કે ના થાય, હવે આનું કાટકોણ હતું, હવે આનું નથી, આ નથી એમ કહું છું, નથી એમ કહું છું, માની લો તો વેદ અહીંયા દોડાય અડધું કરાય, આ વેદ દોડે છે અડધો ભાગ અહીંયા આવશે, અડધો ભાગ શું પડી જશે પાછો લંબચોરસ, સમજાય મારી વાત, આજે છે ને આ ફાડ્યું આમ આવશે, કાગળ મારો હરખો નથી એટલે બાકી આમ આવશે, આમ આવશે શું બની જશે, આ રીતે તમે જયારે ક્ષેત્રફળ ની વાત આવી પ્રવૃત્તિ આપો, જુદા ત્રિકોણ બાળકને આપો તો એની પાસે ત્રિકોણ ના ક્ષેત્રફળ ની પરિકલ્પના ક્લિયર થાય ના થાય, મિત્રો બહુ ટાઈમ થયો તમે પણ થાકે, એટલે આ પણ પુસ્તક ઉપર ના ચિત્રો પાઠ્ય પુસ્તક પંડળ કલરિંગ કરી પૈસા કમાવા નથી બનાયા, અને લગભગ આ બધું અંદર કન્ટેન્ટ છે, કોઈના કોઈ પાઠ સાથે રિલેટેડ છે, અહીંયાથી એનો વિષય પ્રવેશ કરાવવાનો છે, બાકી એ કલર ના કરી નાખ્યો, આટલા બધા ચિત્રો આ 10-15 પ્રશ્નો થયા, એટલે મિત્રો આપણી દ્રષ્ટિ બદલીશું, ફ્રેમવર્ક માંથી બહાર આવીશું તો મને એવું લાગે છે કે આપણે વધારે સારું પરિણામ મેળવીશું, થેન્ક યુ.